गुड मॉर्निंग दीकरा, आज आप सेंटेन्स वाँची ने बोलता शीखवा दीकरा। सेंटेन्स वाँचता पहला बे आप संकल्प लेवाना छे। तमे बधा तमारा हृदय पर जमणो हाथ मूकी दो अने हूँ बोलाऊं ए रीते तमारे बोलवानुं छे। हूँ नियमित अभ्यास करीश। बीजो संकल्प छे, हूँ हमेशा साचू बोलीश। आजे आपणे आ बे संकल्प जे लीधा छे ए तमारे रोज ज याद राखवाना छे। चालो हवे आपणे सेंटेन्स तरफ जईए। पहेलो सेंटेन्स छे अ बिग डिश। बिग एटले दीकराओ मोटू अने डिश एटले थाळी, એટલે કે મોટી થાળી। ચાલો હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ। અ લિટલ ફિશ। લિટલ એટલે દીકરાઓ નાનું, ફિશ એટલે હા બધાને ખબર જ છે કે ફિશ એટલે માછલી। લિટલ એટલે નાનું, એટલે કે નાની માછલી। જુઓ આપણે વાંચવાની સાથે સાથે તેને ગુજરાતીમાં પણ સમજીએ છીએ। ચાલો આગળ જોઈએ। આ ચિત્ર તમને દીકરાઓ શેનું લાગે છે? ડબ્બા જેવું લાગે છે। ડબ્બાને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ટીન। લિટલ એટલે હા નાનું, અને ટીન એટલે ડબ્બો, એટલે કે નાનો ડબ્બો। ચાલો આગળ જઈએ। આ ચિત્રમાં તો કંઈ ઓળખાય એવું લાગતું નથી। ચાલો તો એનું આપણે અંગ્રેજીની સાથે ગુજરાતીમાં ભાષાંતર કરી સમજીએ। અ લિટલ ટીન ઇન અ બિગ બિન। લિટલ એટલે દીકરાઓ નાનું, ટીન એટલે ડબ્બો, ઇન એટલે અંદર, બિગ એટલે મોટું, અને બિન એટલે પેટી। એટલે કહેવા માંગે છે કે નાનો ડબ્બો મોટી પેટીની અંદર। ચાલો આગળ જોઈએ। સિક્સ લિટલ ફિશ। સિક્સ એટલે શું? કોણ બોલશે? છ। ચાલો અંગ્રેજી અંકમાં આપણે આ ફિશને ગણીશું। વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ। સિક્સ એટલે છ, લિટલ એટલે આગળ કહ્યું એ રીતે નાનું, ફિશ એટલે માછલી, છ નાની માછલી। ચલો આગળ જોઈએ। અ બિગ ડીશ વિથ અ લીડ, એટલે કે મોટી થાળી સાથે ઢાંકણ, અથવા તો આને આપણે
આ રીતે પણ વાંચી શકીએ કે ઢાંકણ સાથે મોટી ડીશ. ચલો આગળ જોઈએ. અ વાન ઓન અ હિલ. વાન એટલે વાન, ગુજરાતીમાં પણ એનું વાન જ થાય. ઓન એટલે ઉપર અને હિલ એટલે ટેકરી. દીકરાઓ, વાન ટેકરી ઉપર, અથવા તો આને આ રીતે પણ વાંચી શકાય કે ટેકરી ઉપર વાન. સમજાયું ને આ સેન્ટેન્સ જે આપણે વાંચ્યા ને દીકરાઓ? તેમાં તમે જોયું બિગ, લિટલ, ઓન, ઇન આ બધા શબ્દોનો ઉપયોગ થયો છે. એટલે કે તમે નાનું મોટું શીખ્યા, અંદર, ઉપર, આ રીતના અંગ્રેજી સ્પેલિંગ પણ તમે શીખ્યા. હવે આ રીતે દરેક સ્પેલિંગને તમારે મોઢે કરવાની છે અને ફરીવાર તમે જ્યારે વિડીયો જો ત્યાર પછી તમારે આ સેન્ટેન્સને વાંચવાના રહેશે. હવે દીકરાઓ, આપણે પાછા મળશું. બાય બાય.